સિંહોને ટેલિવિઝન સ્ક્રીનના પડદા પર જોવા કરતા ખુલ્લા જંગલમાં લાઈવ નિહાળવાનો રોમાંચ ખૂબ અલગ હોય છે. એમાં પણ પ્રથમ વખત જ ખુલ્લા ગીરના જંગલમાં સિંહની ડળક એ વર્ષો સુધી પ્રવાસીઓ માટે સંભાળનું બની જતી હોય છે. આજ વિશે તો શું કહું, આજે મેં 5 સાવજ જોયા છે અને મને ખૂબ જ મજા આવી. હું આટલું જ કહેવા માંગુ છું કે હજુ પણ લોકો ઘરથી બહાર નીકળતા બીવે છે, હજુ પણ લોકો ઘરથી બહાર નીકળતા બીવે છે. અરે આવો અહીંયા સાસણ ગીરમાં, હજુ અહીંયા સંસ્કૃતિ જીવે છે. જી હા, તો સંસ્કૃતિની તમે વાત કરો છો એમ તો આપણું ઓલ ઓવર ગુજરાતમાં જે કહેવાય છે કે સંસ્કૃતિ હજુ સુધી આપણા તમામ લોકોએ જાણવી રાખી છે. પણ અહીંયા સાસણ ગીરમાં હું ફર્સ્ટ ટાઈમ આવી છું સ્પેશિયલ ફરવા માટે, અને અહીંયાની સંસ્કૃતિ, અહીંયાના સંસ્કાર અને અહીંયાના માણસોને જોઈને મને ખૂબ જ મજા આવી અને ખૂબ જ ગમ્યું છે. સાસણ ગીરના જંગલમાં વન વિભાગ દ્વારા દેશ વિદેશના યાત્રીઓને સિંહો જોવામાં અગવડ ન પડે તેવી સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં 300થી વધુ જીપ્સીઓ રાખવામાં આવી છે. જ્યારે સાસણમાં પ્રતિદિન નામી સિતારાઓ આવતા જ રહે છે, જેને લઈને સ્થાનિકો અને પ્રવાસીઓમાં પણ ઉત્સાહ જોવા મળે છે. હું આટલું જ કહેવા માંગુ છું, સાવજ વિશે તો આપ તમામ લોકો જાણો છો, ડિસ્કવરી ચેનલમાં જુઓ છો, તમારા ઘરના ટીવીમાં જુઓ છો, પણ કદાચ તમે સાવજ રિસોર્ટના વિશે નહીં જાણ્યું હોય. અને મેં પણ અહીંયા આયા પછી મને આ વાત ખબર પડી છે કે અહીંયા કોઈ પણ ફેમિલી આવે, પતિ અને પત્ની અને એમની સાથે એમની છોકરી હોય, તો છોકરીનો કોઈ પણ ખર્ચો જે થાય છે આ લોકો લેતા નથી. એનું રહેવાનો ખર્ચો, ખાવાનો ખર્ચો અને ફરવાનો ખર્ચો પણ આ લોકો લેતા નથી. અને તમને લોકોને ખબર છે કે જે પૂના ટીટીએફ તરફથી આપણા સાવજ રિસોર્ટના વિજયભાઈને એવોર્ડ પણ મળ્યું છે આ જ બાબતે, તો આપણા માટે તો ખૂબ જ ગર્વની વાત છે. થોડા જ દિવસો પહેલા સાસણ જંગલમાં પરિવાર સહિત આવેલા સચિન તેંડુલકરને લઈને લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળેલો, ત્યારે ગઈકાલે સાસણ પોતાના વ્યસ્ત શૂટિંગમાંથી ફ્રી થઈ હળવાશની પળો માણવા તેમજ સિંહ દર્શન કરવા મમતા સોની આવેલ હતા. હા મિત્રો, તમામ લોકોને હું નમ્ર વિનંતી કરું છું હાથ જોડીને કે તમે લોકો જરૂરથી વોટ આપવા માટે જજો, કારણ કે આ વોટનું ખૂબ જ મહત્વ છે. અત્યાર સુધી આપણે લોકો ભારતમાં આટલી સારી રીતે જીવી રહ્યા છે, આપણી આ ભારતની સંસ્કૃતિ આવી જ રીતે કાયમ રહે અને ગુજરાતમાં જે આપણને રહેવાની મજા આવે છે એવી જ મજા ઓલ ઓવર ઇન્ડિયામાં આવે, તો જરૂરથી તમે વોટ આપવા જાઓ. હું નમ્ર વિનંતી કરું છું તમામ દર્શક મિત્રોને, પ્રેક્ષક મિત્રોને અને શ્રોતા મિત્રોને. બધા લોકો ખુશીથી પાગલ થઈ જશે, કારણ કે આ મારી નહીં બધા લોકોની જ ઈચ્છા છે કે આ ફેરે તો નરેન્દ્ર મોદી જ પીએમ બનવો જોઈએ. અત્યાર સુધી તમે લોકોએ ખૂબ જ તમારી લાઈફમાં રિસ્ક લઈ લીધા છે, કોને કોને ખબર નહીં તમે લોકોએ સિંહાસન ઉપર બેસાડ્યું છે, પણ ખરેખર આ ફેરે થોડાક જાગૃત થાઓ અને તમારા લીડરશિપ ક્વોલિટી કોનામાં છે એ જોઈને તમે લોકો વોટ કરો, અને હું તો જરૂરથી વોટ આપીશ નરેન્દ્ર મોદીને. મમતા સોનીએ વનરાજની ડણક અને વાસ્તવિકતાનો અનુભવ કર્યો, તો સાસણની યાદોને પોતાના કેમેરામાં પણ કંડારી, જ્યારે તેના ચાહકોમાં પણ તેમને જોઈ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. જ્યારે મમતા સોની મહિલાના સન્માન બદલ શ્રેષ્ઠતાનો એવોર્ડ પ્રાપ્ત કરતા સાવજ રિસોર્ટ ખાતે રાત વિતાવી હતી. દેશભરના રિસોર્ટની કમ્પેરિટીમાં મહિલાને સન્માન બદલ સાવજ રિસોર્ટને પૂના ખાતે બેસ્ટ એવોર્ડથી નવાજવામાં આવેલ છે. જ્યારે જિંદગીના નબળા અને સબળા પાસામાંથી પસાર થઈ અહીંના માલિક ગોવર્ધનભાઈ અવારનવાર પ્રવાસીમાં દીકરીને પોતાની દીકરી જેવું સ્થાન આપે છે, જ્યારે આવનાર પ્રવાસીની દીકરીને પોતાની દીકરી સમજી તેમનો રહેવાનો, જમવાનો કે કોઈ પણ ચાર્જ લેવામાં આપતો નથી, જ્યારે બેટી બચાવના સૂત્રને મૌન રીતે તેઓ પાડે છે, સાથે જ કાઠિયાવાડી મહેમાન ગતિ માણી લોકોને આ જગ્યાથી મોહ બંધાઈ જાય છે તે રીતે સાચવવામાં આવે છે, ત્યારે ખરેખર ગુજરાતી હોવાનું મમતા સોનીએ સાવજ રિસોર્ટમાં રોકાઈ કર્યું હતું. કે અહીંયા જે ટુરિસ્ટ આવે છે અમે ટુરિસ્ટ તરીકે નથી રાખતા, એને અમે મહેમાન તરીકે જ રાખીએ છીએ. અમારે વ્યવહાર વેલા જેમ અમે રાખીએ એમ અમે ટુરિસ્ટને અહીંયા રાખીએ. એટલે અમારે અહીંયા એક એવું કાઠિયાવાડી ભોજન જ એવું પીરસીએ છીએ કે અડદની દાળ, બાજરા, રોટલા, એટલા માટે અમારે પ્રત્યેનો લગાવ વધારે રહે છે. કે દીકરી વગરનો એક તો બાપ જ ઘર જ નકામું, દીકરી વગરનો બાપ જ છે ને એ નકામું. અને દીકરીના પૈસા અમે અહીં લેતા નથી રિસોર્ટમાં, સાવજ રિસોર્ટમાં. અને પહેલેથી જ હું 25 વર્ષ સરપંચ રહ્યો ત્યારથી જ મને દીકરી પ્રત્યેનો લગાવ એવો જ રહ્યો છે કે દીકરીઓને અમે કંઈ ગામમાં કોઈ ગરીબ માણસની દીકરી કે આ તે હોય તો લગ્ન પ્રસંગમાં અમે મદદરૂપ થઈ છીએ.
જ્યારે આવનારી ચૂંટણીમાં લોકોને મતદાન અવશ્ય કરવા મમતા સોનીએ અપીલ કરી હતી. જ્યારે ગુજરાતનું નેતૃત્વ દેશ પર રાજ કરે છે અને પોતે મોદીને જ વોટ આપશે તેવી મીડિયા સમક્ષ લાગણી વ્યક્ત કરી હતી, ત્યારે સુવર્ણ યાદોમાં એક સાસણની યાદ સંભાળના રૂપે મમતા સોની સાચવી સાસણથી જવા રવાના થયા હતા.